निर्माण पामेला त्रण प्रकल्पोने वडाप्रधान नरेन्द्र मोदी वर्च्युअल लोकार्पण करवा जई रह्या छे, जेनी तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। 407 करोड़ना खर्चे आ प्रोजेक्ट तैयार करवामां आव्यो छे। शुं छे तेनी विशेषताओ, करीशुं वात। नमस्कार, आप जो रह्या छे गुजरात तक अने आपनी साथे हूँ छु सौम्या। वडाप्रधान नरेन्द्र मोदी द्वारा साइंस सिटीमां निर्माण पामेला त्रण प्रकल्पोनुं वर्च्युअल लोकार्पण थवा जई रह्युं छे। 266 करोड़ रुपया खर्चे तैयार थयेली एक्वेटिक गैलरी, 127 करोड़ना खर्चे तैयार थयेली रोबोटिक गैलरी अने 14 करोड़ना खर्चे तैयार थयेल नेचर पार्क शामिल छे। साइंस सिटीनी अंदर निर्माण पामेली एक्वेटिक गैलरी सौथी वधारे आकर्षणनुं केन्द्र बनी छे। आनी शुं विशेषताओ छे तेना पर करीशुं नजर, अने केवी रीते आ एक्वेटिक गैलरीनी साफ सफाई करवामां आवी रही छे, देखरेख करवामां आवी रही छे तेना पर करीशुं नजर। एक्वेटिक गैलरीमां भारतनुं सौथी मोटुं एक्वेरियम 260 करोड़ रूपियाना खर्चे तैयार करवामां आव्युं छे। एक्वेरियममां देश विदेशनी 188 प्रजातिनी 11690 माछलीओ जोवा मळशे। एक्वेटिक गैलरीने 10 ઝોનમાં વહેંચવામાં આવી છે। 68 ટાંકીઓ બનાવવામાં આવી છે। તાજા પાણી, ભામરૂ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી માછલીઓ રાખવામાં આવી છે। જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા કરાઈ છે। ખારું પાણી અને ભામરૂ પાણી બનાવવાની વ્યવસ્થા કરાઈ છે। એક્વેરિયમની મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતિ મૂકવામાં આવી છે। 28 મીટરની વિશેષ વોક ટનલ પણ બનાવવામાં આવી છે અને આની દેખરેખ પણ કંઈક ખાસ અંદાજમાં આવી જ રીતે થતી હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જુલાઈના રોજ ગાંધીનગર નવીનીકરણ પામેલું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું પણ વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે। સાથે જ રેલવે સ્ટેશન પર બનેલી 5-સ્ટાર હોટલનું પણ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થશે। બીજી તરફ સાયન્સ સિટીમાં 3 પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથે થશે। ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપવામાં આવશે। ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો પણ શુભારંભ નરેન્દ્ર મોદીના હસ્તે થશે। મહેસાણા વરેઠા વડનગર સ્ટેશન સહિતના ઇલેક્ટ્રિફાઈડ બ્રોડગેજ રેલ ખંડનો લોકાર્પણ પણ કરવામાં આવશે। આમ 16 જુલાઈના રોજ કરોડો રૂપિયાના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે। જો તમને મારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો। આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।